विद्यार्थी मित्रों, धोरण 7 पृथ्वीनी आंतरिक रचना अने भूमि स्वरूपों पाठ नंबर 9 एना टूंका प्रश्नों आपणे टूंका प्रश्नोमांथी एक वाक्यना छे, घणा अमुक अंदर बे वाक्यना पण छे, ए आपणे आवनारी परीक्षाओमां अने स्पर्धात्मक परीक्षाओमां पण काममां आवे NMMSની। पछी आ सामाजिक विज्ञान एटले एक प्रकारनुं जनरल नॉलेज ज छे, एटले एमां पण आपणे काममां आवे। एक नंबर, भूकवच कोने कहे छे? जवाब, पृथ्वी सपाटीना सौथी उपला स्तरने भूकवच कहे छे। बे, भूकवच भूमिखंड पर आश्रे केटला किलोमीटर सुधी होय छे? तो जवाब, भूकवच भूमिखंड पर आश्रे 35 किलोमीटर सुधी होय छे। त्रण, भूमिखंडनी सपाटी कया कया खनिजनी बनेली छे? तो जवाब, भूमिखंडनी सपाटी खास करीने सिलिका अने एल्युमिना जेवा खनिजोनी बनेली छे। चार, महासागरनुं कवच मुख्यत्वे शानुं बनेलुं छे? तो जवाब, महासागरनुं कवच मुख्यत्वे सिलिका अने मेग्नेशियमनुं बनेलुं छे। पांच, भूकवचनी नीचे शुं होय छे? तो जवाब, भूकवचनी नीचे मेंटल होय छे। छ, मेंटल केटला किलोमीटरनी ऊंचाई सुधी फैलायेला होय छे? तो जवाब, मेंटल आश्रे 2900 किलोमीटरनी ऊंडाई सुधी फैलायेलो होय छे। सात, पृथ्वीनું આંતરિક સ્તર કયું છે? તો જવાબ, પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે। આઠ, ભૂગર્ભની ત્રિજ્યા કેટલી છે? તો જવાબ, ભૂગર્ભની ત્રિજ્યા આશરે 35,000 કિલોમીટર જેટલી છે। નવ, ખડકોના પ્રકાર કેટલા છે, કયા કયા? તો જવાબ, ખડકોના પ્રકાર 3 છે। એક, અગ્નિકૃત ખડકો, ઇગ્રિયસ, 2 જળકૃત પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો। હવે 10, અગ્નિકૃત ખડક કોને કહેવાય છે? તો ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે, આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહેવાય છે। હવે 11, અગ્નિકૃત ખડકો કેટલા પ્રકારના હોય છે, કયા કયા? તો જવાબ, અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક। હવે 12, બાહ્ય અગ્નિકૃત ખડક કોને કહે છે? તો જવાબ, આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે। જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે, તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે। ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે। 13 નંબર, આંતરિક અગ્નિકૃત ખડક કોને કહે છે? તો પ્રવાહી મેઘમાં ક્યારે ભૂકવચની અંદર ઊંડાઈ એ જ ઠરી જાય છે, આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે। 14, ઘંટીમાં અનાજ દળવા જે પથ્થરોનો ઉપયોગ થાય છે, તે પથ્થર કયા છે? તો જવાબ, ઘંટીમાં અનાજ દળવા જે પથ્થરનો ઉપયોગ થાય છે, તે ગ્રેનાઇટના બનેલા હોય છે। 15, પ્રસ્તર ખડક કોને કહેવામાં આવે છે? તો જવાબ, ખડકો ઘસાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે, આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે। આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે, આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે। 16, જીવાશ્મી કોને કહે છે? જવાબ, ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે। 17, રૂપાંતરિત ખડકો કોને કહે છે? તો જવાબ, અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે, તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે। 19, ખડક ચક્ર કોને કહે છે? તો જવાબ,
કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રિય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. હવે 20 નક્કર ખડકોનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? જવાબ, નક્કર ખડકોનો ઉપયોગ સડક, મકાન અને ઇમારતનો બનાવવા માટે કરવામાં આવે છે. 21 મૃદાવરણીય ભૂતકતી પ્લેટ કોને કહે છે? જવાબ, મૃદાવરણ અને ભૂતકતીમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકતી પ્લેટ કહે છે. 22 આંતરિક બળ કોને કહે છે? તો જવાબ, પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. પૃથ્વીની ગતિઓને એ બળોને આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને આંતરિક બળ ઇન્ડોજેનિક ફોર્સ કહે છે. હવે 23 બાહ્ય બળ કોને કહે છે? તો જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ કહે છે. 24 જ્વાળામુખી કોને કહેવામાં આવે છે? તો આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, તો વળી ક્યારેક ધીમી ગતિ. ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, તેને જ્વાળામુખી કહેવામાં આવે છે. હવે 25 છે, ભૂકંપ કોને કહે છે? તો જવાબ, મૃદાવરણીય ભૂતકતી ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ ફરે છે. આ કંપનને ભૂકંપ કહે છે, ચારે બાજુ કરે છે, કેન્દ્રની ચારે બાજુ કરે છે એટલે. 26 ઉદ્ગમ કેન્દ્ર કોને કહેવામાં આવે છે? તો ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. 27 અધિકેન્દ્ર કોને કહે છે? તો જવાબ, કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. હવે 28 ઘસારણની ક્રિયા કેવી રીતે થાય છે? તો જવાબ, ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. હવે 29 પરિવહન કોને કહે છે? તો પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેને પરિવહન કહે છે. હવે 30 જળપ્રપાત કે જળધોધ કોને કહે છે? તો નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે. 31 સર્પાકાર વહન માર્ગ કોને કહે છે? તો જવાબ, નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે. હવે 32 નળાકાર સરોવર કોને કહે છે? તો જવાબ, નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે, તેને નળાકાર સરોવર કહે છે. હવે 33 પૂરના મેદાનો કોને કહે છે? તો જવાબ, ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે, પરિણામે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે, તેને પૂરના મેદાનો કહે છે. 34 કુદરતી તટબંધ કોને કહે છે? તો જવાબ, નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. હવે 35 મુખ ત્રિકોણ ડેલ્ટાનું નિર્માણ કેવી રીતે થાય છે? તો દરેક શાખા પ્રશાખા
પોતાના મુખનું નિર્માણ કરે છે. આ બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ ડેલ્ટાનું નિર્માણ થાય છે. 36. ભૂમિ સ્વરૂપો કોણ બનાવે છે? તો સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રી ગુફા કોને કહે છે? તો સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે, તેને સમુદ્રી ગુફા કહે છે. હવે 38. સ્ટ્રાઇક કોને કહે છે? તો કે સતત ઘસારણ તેને પણ તોડી, છતને પણ તોડી પા નાખે છે અને ફક્ત દિવાલો રહે છે. દિવાલ જેવા આ સ્વરૂપને સ્ટેક કહે છે. સમુદ્ર કમાન કોને કહે છે? તો કે સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ધવ થયેલ ઊંચા ખડકાળ કિનારોને સમુદ્ર કમાન કહે છે. 40. સમુદ્ર પુલિનનું નિર્માણ કોણ કરે છે? તો સમુદ્ર મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. બરફની નદીઓ ક્યાં બને છે? તો હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. 42. ગોળાશ્મી ભૂદૃશ્ય નિર્માણ કોણ કરે છે? તો હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મી માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદૃશ્યનું નિર્માણ કરે છે. 43. ભૂછત્ર ખડક કોને કહેવામાં આવે છે? તો જવાબ, રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી વસે છે. આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. 44. ધુવા કોને કહે છે? તો જવાબ, પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે, તેને ધુવા બને છે. હવે લોયસ કોને કહે છે? તો રાજસ્થાનના રણમાં ધુવા જોવા મળે છે, તેને દૂર લઈ જાય છે. જ્યારે માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોયસ કહે છે. આ આપણા ટૂંકા પ્રશ્નો દર વર્ષે જ્યારે એકમ કસોટી આવે ધોરણ 7માં એટલે પણ કામમાં આવે, અને એકમ કસોટીમાં પરીક્ષાઓમાં કામમાં આવે, જેથી આ વિડીયો જોવો, સાંભળવો અને પ્રશ્નો પાકા